गौण सेवा पसंदगी मंडळनी हेड क्लार्क परीक्षा रद्द थता उम्मेदवारोए उग्र प्रतिक्रिया दाखवी छे। उम्मेदवारोए जणाव्यु हतुं के सरकार सौथी पहेला अस्तित्वनुं राजीनामुं ले परीक्षा मार्चना बदले जान्युआरीमां ज योजवामां आवे, कारण के मार्च पछी आचारसंहिता लागवानी संभावना छे अने बधी प्रक्रियामां परीक्षा पाछी धकेलवानी शक्यता छे। तेमज सरकार मोटा माथाओने छोड़ी नाना माथाओ पर कार्यवाही करी रही छे। आ मामले विचारवुं जोईए अने योग्य व्यक्ति सामे कार्यवाही करवी जोईए। चार पांच एक्जाम में दरेके दरेक एक्जाम में पेपर लीक थी रहा है। आ हेड क्लार्क की परीक्षा में पेपर लीक थू। गृहमंत्री स्टेटमेंट तो आप कि परीक्षा मार्च में लेवड़े, पर जे हसित वोरा साहेब जे आ परीक्षा लेवामां जमनो मुख्य हाथ हतो एमने हजी सस्पेंड करवामां नथी। आ दरेक विद्यार्थी की मांग है आज कि एमने तात्कालिक धोरणे पद पर एमने बरखास्त करवामां आवे, कारण के जो एमना ज प्रतिनिधित्व में फरीथी एक्जाम थशे मार्च में तो पण ए इश्यू थशे, केम के पछी शुं नक्की के फरीथी नहीं थाय। बीजू के मार्च में एक्जाम लेवानी छे, मार्च में पछी एप्रिल मे ना अंदर आचार संहिता लागी जशे, पछी चूंटणीओ आवे छे आगळ, एटले परीक्षा हवे 12 महीना 1.5 वर्ष पण पाछळ खेंचाई जाय। एटले विद्यार्थीओनी मांग एवी छे कि तात्कालिक धोरणे आते तमे रद्द करी छे 10 दिवसनी अंदर आपी दो अने हाई कोर्टना निगरानीमां जजनी निगरानीमां परीक्षा थाय जेथी विद्यार्थीओ साथे न्याय थाय अने वारवार पेपर ना फूटे तेवुं करवुं जोईए सरकारने। ચોક્કસથી એમાં જે સિદ્ધાર્થભાઈએ કહ્યું એનાથી હું બહુ જ એટલે બહુ જ હું મત છું કે એ લોકો બાર બાર એ લોકો કેમ પરીક્ષા રદ થાય છે, પેપર લીક થાય છે, એની માટે સરકારને અને પ્રશાસનને બહુ ધ્યાન રાખવું જોઈએ। અને હું બધાને વિનંતી કરું છું કે તમે તમારા એકના લીધે બધાનું કોન્ફિડન્સ બધાનું મોટિવેશન જાય છે, એટલે તમે જો પેપર લીક કરો તો એ ખાલી તમારે નહીં બધાને ઇફેક્ટ કરે છે। એટલે આ માટે તમે ક્યારે પણ પેપર લીક ના કરો અને જેમાં પણ એનો ભાગ છે એને ખરેખર એને દંડનીય અપરાધ છે, એટલે એને જેલ હોવી જ જોઈએ। સાહેબ, મારે આમાં આ કહેવાનું છે કે જ્યારે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એમનો મુખ્યમંત્રી પણ એમનો છે, પ્રધાનમંત્રી પણ એમનો છે અને એમને હોમ મિનિસ્ટર પણ એમનો છે, જ્યારે પણ પેપર લીક થાય કેવી રીતે, અને આજે 20 વર્ષથી એમની ગુજરાતની અંદર સત્તા છે એના પછી પણ પેપર લીકો થાય છે, સતત પેપર લીકો થાય છે, આજે એની ઉપર આ લોકોની કાર્યવાહી લેવામાં કેમ પાછળ પડે, જ્યારે એમની પોતાની સરકાર છે, એમનો પોતાનો હોમ મિનિસ્ટર છે, પોતાનો સીએમ છે, પોતાનો પ્રધાનમંત્રી છે કે પોતાનો રાષ્ટ્રપતિ પણ એમનું જ કહેવાય અત્યારે હાલમાં, એમના મતથી બનેલા છે રાષ્ટ્રપતિ, લેકિન તો છતાં આ દેશ આ રાજ્યની અંદર વારંવાર પેપર લીક થવામાં આવે છે, કેમ થાય છે? અને જ્યારે આશિષ દોરા સાહેબે આ એક્ઝામની રાખ્યા હોય તો પણ આશિષ દોરા સાહેબ ઉપર આજ અત્યાર દિન સુધી કેમ એક્શન લેવામાં આવતું નથી, એમને કેમ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે, એમને ગ્રેફતાર કરીને એમના ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવે છે? ઘણો બધો સમય વિદ્યાર્થીનો કોવિડના પછી લોકોએ વિદ્યાર્થી બહુ પરેશાન થયા છે, એમણે પુસ્તકો વાંચીને હેરાન થયા છે, બહુ લાંબી મહેનત કરી હતી અને મહેનતને એમણે 100% આપ્યું હતું એમની પરીક્ષામાં, અને એક વિદ્યાર્થીને એવું લાગે કે કદાચ મેં આટલી મહેનત કરી અને કે મારું આવું કારણ કેમ બની શકે, તમે જાણો છો કે અમુક એક વિદ્યાર્થી કદાચ એક આત્મહત્યા પણ કરી હતી કે પરીક્ષામાં ફેલ થયો, વિચાર કરો ફેલ પરીક્ષા આપવા છતાં ફેલ થયો તો એને કેટલી આમ લાગણી દુભાઈ હશે માનસિક રીતે, તો વિચાર કરો કે આટલી બધી સંખ્યામાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા તો એમને કેટલું પ્રશ્ન દુઃખ થયું હશે, તો એનું નિરાકરણ જલ્દી આવે અને જેટલી બને જલ્દી પરીક્ષા આવે તો વિદ્યાર્થી માનસિક રીતે શારીરિક રીતે અને પારિવારિક રીતે પણ એમને શાંતિ અનુભવે, એના માતા પિતાને દરેક વ્યક્તિને દુઃખ થતું હોય છે આના કારણે।